આખો દિવસ રોડ ઉપર અત્રને માં 100 રૂપિયામાં. હા મિત્રો, તમે સાચું સાંભળો, અમે આખો દિવસ રોડ ઉપર રહેવાના છીએ અને એ પણ માત્ર 100 રૂપિયામાં. તો જોઈએ અમને અમને કેટલી તકલીફો પડશે અને આમ આગળ જતા કેટલી મુસીબતોનો સામનો કરવો પડે. અમને તો મુસીબત પડશે તો તમને એવી જ મજાવાની છે. તો મિત્રો, મે રોડ ઉપર તો રહેવાના જ છીએ પણ ખાલી એક એક બાજુના રોડ ઉપર જ. માની લ્યો કે પ્રિતેશભાઈ આ રોડ ઉપર ને હું ખાલી આ રોડ ઉપર, બેને એકબીજાના રોડ ઉપર આવવાનું. તો મિત્રો, વિડીયો માં આગળ બહેના રહેજો, કારણ કે હવે હું રહેવાનું રોડ ની આ બાજુ. એ ભાઈ, એ ક્યારે નક્કી ક્યારે ગયો યાર? એમાં નક્કી થોડું કરો. અરે ભાઈ, નક્કી બધું થાય, આપડી જૂની જાણી ટીક લાગશે કઈ બાજુ નો કોને રોડ હોપવાનો. સર જબ તે સડતા નહીં પાકવાની ટ્રેક. હાલ તો ભાઈ કેમ આલે આલે એ હે. મોસમ તો એસા લગ રહા દિલ ગાર્ડન ગાર્ડન હો રહા બહુત મજા આ રહી ઓલી સાઈડ નો આ બાજુ નો જોતો તો મિત્રો. તો મિત્રો, બે કેમેરામેન વચ્ચે ઝઘડો થઈ ગયો છે. બે એમ કે છે કે હું વાન ભેગો રહી તો બે બે ને પકાવવા પડ્યા. કેમ આમ થાય? ઓહો હો, જો તો ખરી. હાલો ભાઈ, આપડી ભેગા આયુષભાઈ આવી ગયા. હાલો, તમે જાઓ લઈ બાજુ. તો આ ચેલેન્જ ની આપડી મેઇન શરત એ હતી કે આમાં આપણે બહાર નું તો જમી તો શકીએ પણ એમાં પણ આપણે પડી ગા નતા ખાવાના. તો મિત્રો, એ બે તો વ્યા ગયા છીએ. ઈબેઈ ને જોયા જેવી થયા, કારણ કે ન્યા ફૂલ તડકો, ન્યા છાયા ની કાંઈ એટલે કાંઈ વ્યવસ્થા નથી. તો આપણે તો ફરી પર આપણે બેઠા બરોબર ને કેમેરામેન. હાલો ભાઈ, જોવો દેવલભાઈ ની ટીમ તો ન્યા બેહી ગઈ કેમેરામેન સાથે, એકદમ છાંયો હે ન્યા એકદમ. અને તમે અહીંયા જોયો કે તમારો ભાઈ ગરમી માં તડપે હે. આમ તો જો તડકો યાર, આવો તડકો. મિત્રો, ત્યાં બહુ તડકો એટલે બહુ જ તડકો લાગતો હતો. તો અમે એક ગોઈતું એક ઘટાદાર લીમડા નું વૃક્ષ ત્યાં હેઠે બેસે આપણે શાંતિથી આપણે બેસીએ અને ઘડીક વાર આ રોડ ની ઓલી શું કેવાય હરિયાળી જોઈએ, એટલે કે મોટરું જોઈએ. હાલો હાલો. તો મિત્રો, ચેલેન્જ તો ચાલુ થઈ ગયો છે પણ હવે જે સાચી તકલીફો પડવાની છે, પેલા તો આપણે પાણી ની વ્યવસ્થા કરવી જોઈએ. કારણ કે 100 રૂપિયામાં આખો દી કાઢવાનો છે એટલે પાણી તો ઘણી ઘણી લેવું પહોંચે ને. અને પછી છેલ્લે આપણે કંઈક રાયત જે લાયત જે આપણે ટકાવવાના છે રૂપિયા. હવે આગળ આગળ જોઈએ કે શું થાય છે. પેલા આપણે પાણીની વ્યવસ્થા કરીએ. હાલો કંઈક, હાલો આમ ઓલી બાજુ જઈએ. હાલો મિત્રો, ફાઇનલી અમને પાણી અહીંયા મળી ગયું છે, તમે પી લો. તો ભાઈ, આ વિડીયો માત્ર અમે એન્ટરટેન માટે નથી ઉતારતા પણ આપણે થોડુંક સમાજ સેવાનું પણ કામ કરી દઈએ. જો આ ભાઈ જો બધા આ ભાઈ આ બિચારા કચરો નાખે કચરા પેટીમાં, તો હાલો આપણે એને મદદ કરવા લાગીએ થોડીક. બાકી એવું કે હે, બાકી એવું કે મોજ હાથ ઉધો કરજે વિડીયો માં એકવાર. તમારો ધન્યવાદ બેહાડવા માટે. મળીએ હવે, હવે આગળ જઈને ઉતરી જાઉં. તો મિત્રો ભાઈ, અત્યારે ખોવાઈ ગઈ અમારી ગાડી ની ચાવી. ફટાફટ એને ફોન કરીએ કારણ કે ચાવી આપણે ઘરે જવું હોય. ગાડી યાર ખાતર નથી, મજાક નથી કરતો, સ્ક્રિપ્ટેડ નથી. જોવો ફોન કરીએ. હલો, એલા ચાવી નથી ને તમારી પાસે? નથી ને તમારી પાસે? આપણે કેમેરામેન ને આપણી ગાડીમાં જોવા મોકલીએ કારણ કે ગાડી એ આપણી ઓલી બાજુ, તો એ જોઈ આવે કે ભાઈ ગાડીમાં ચાવી છે કે નહીં. આઈ હોપ કે એમાં હોય યાર, કારણ કે અમારી ચાવી. જા ભાઈ કેમેરામેન જોતા, જા 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 ભાગો, જા ભાગી જા, તું ભાગી જા. હા જો જાય, જો જાય મારો કેમેરામેન ઠેકડા લેતો. ભાગી જા, હોય જાય, હોય ભાઈ ભાગી જાય, કિડનેપ કરી લે. હાડા જોઈ લે, આમ જોઈ લે, આમ જોવી તો ના કરો કાયદેસર. બહા ઓલું તિરસ્કાર કરે અમારા કેમેરામેન નો. ફાઇનલી મિત્રો, ચાવી મળી ગઈ છે ગાડીમાં. ગાડીમાં પ્રિતેશભાઈ ભૂલી ગયા હતા. હવે નવા બોય કેમેરામેન આ બાજુ. એસા મત કરો મેરી જાન. ઓલા ભાઈ તો અહીંયા જ ઉભા છે.
અહીંયા જ રહેજો. તો ફાઇનલી મારો કેમેરામેન ચાવી લઈને ચક ચકાટી કરતો ફૂગી ગયો હે. બપોરે હોવાનું તો કઈક જોઈએ કે કરશું આપડે. તો મિત્રો અત્યારે આપણને આવતો હતો ફૂલ એટલે ફૂલ કંટાળો, વિચારતા કે અત્યારે હું કરી આવે. તો આપણે વિચાર કર્યો છે કે આપણા જે કલાકાર છે વેદાંતભાઈ દેસાઈ, એમને અરે કંઈક આપણે પ્રેંક કરીએ. તો આપણે અત્યારે જે કેમેરામેન છે આયુષભાઈ, એમના ફોનમાંથી આપણે વેદાંતભાઈને ફોન કરીએ. હાલો હાલો દેસાઈ, વેદાંતભાઈ બોલે. હા હા બોલો. તમે હમણાં કયો મોબાઈલ લીધો? ફોન બોલે. અમે આ ફોન્સમાંથી બોલીએ. અરે તમે કોણ બોલો? એ તો કયો વેદાંતભાઈ દેસાઈ ને? હા તો તમે ફોનમાંથી હમણાં મોબાઈલ લીધો હતો? ના ના. તો તમે કઈ જગ્યાએથી મોબાઈલ આપણે ઓપન કરાવ્યો હતો સીમ? ફોર્ટીન પ્રો લીધો ને તમે? આપણે ઈએમઆઈ ઉપર કરાવ્યો હતો કે ફાઇનાન્સમાં? કોણ બોલે ભાઈ, બધા ડોક્ટર. એટલે ભાઈ તમે સભ્યતાથી વાત કરો, જે બોલતા હોય. તમે અત્યારે ક્યાં છો? એમ નહીં, તમારે રહેવાનું ક્યાં, જુનાગઢ કે રાજકોટ? અમારા એડ્રેસ રાજકોટનું એટલે. અરે આમાં હે ભાઈ, તો જ આમાં નામ આવ્યું હોય, કસ્ટમરનું નામ આવ્યું હોય તો જ અમે યાર કોલ કરીએ. અમારે ખાલી કોલ કરવાનો હોય, અમારે બીજું કાંઈ ના હોય આમાં. તમારે યાર લેવા દેવા. હા તમારી ડિટેલ જ હોય કે ભાઈ આ રીતના આ ભાઈ એ મોબાઈલ લીધેલો છે, એને ફાઇનાન્સ કરેલું છે, તો એમાં આગળ એને કઈ રીતના લોન લેવી છે કે આગળ એમ. અમારે તમને શું દેવું? અરે તમે લીધી ગયેલો છે ભાઈ, અમારી પાસે બિલ તો ન હોય ને યાર. બિલ તો તમારી પાસે હોય ને, કારણ કે મોબાઈલ તમે લીધો છે. મોબાઈલ અમે નહીં, અમારે તો ખાલી કસ્ટમર નું ખાલી એમાં નામ અને નંબર આપેલા હોય ને. અમે આ કંપની માંથી જ બોલીએ છીએ ભાઈ, ફાઇનાન્સ કંપની. મારે હું તો તમે મોબાઈલ લીધો તો તમારે બીજો લેવાની ઈચ્છા છે તો ફાઇનાન્સ કરાવી શકો છો. ભાઈ તમે આવું કેમ ગેરવર્તન ના કરો? ખમો મારા મેનેજર સર, અરે વાત કરાવી દો તમને. હેલો 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 મેં કીધું ઓરિજિનલ જેવું તો નોંધ થાય ને. તો મિત્રો આપણા કેમેરામેન આવી ગયા છે જમી કારવીના ના તડકાના હાવ એટલે હાવ ગોઠવાઈ ગયા છે. હવે કઈક જમવાનું ગોતીએ, પડીકા તો ખાવાના નથી. હાલો આગળ આગળ. તો મિત્રો આપણને આ બે ભાઈબંધ મળી ગયા છે, અહીંયા કે ઘૂઘરા કે સમોસા કે ખાવાનું છે એટલે આજુબાજુમાં. અત્યારે આ લાઈનમાં જ ઓલી સામેની લાઈનમાં નહીં,
ખૂબ એટલે ખૂબ જ અઘરું છે. બીડી લો, બીડી તો જોઈ હાલો. અત્યારે તમને કદાચ નહીં મળે ને, આલુ ટીકી બર્ગર જોઈ લો તમારી નજર ની સામે. અત્યારે આપડે આલુ ટીકી બર્ગર અને એક 10 વાળી કોલ્ડ ડ્રિંક મંગાવ્યું છે, તો હવે અત્યારે જોઈએ ખાઈ લે. અત્યારે આપણે બેટ પર નાખી છે કાચક. તો મિત્રો અત્યારે આપણને મળી ગયું છે આપણું બર્ગર અને કોલ્ડ ડ્રિંક અને એની આજે સોસ. તો હવે કહો કે જમી લે, કારણ કે ભૂખ બહુ લાગી છે. મિત્રો આપણે 51 રૂપિયા આપણે કઈ રીતના આપણે 12 વગાડીએ, ગુજરાતી થાળી નું બજેટ 120 રૂપિયા, તો આપણી પાસે 100 રૂપિયા. તો હાલો આપણે પફ ની દુકાન માં કરીએ ને દાબીએ. કોણ છે? યાર બહુ કઠિન પરિસ્થિતિ હાલે, કારણ કે અહીંથી અમે સાઈડ માં ગાયત્રી સ્કૂલ માં પફ ખાવા ગયા અને ભાઈ કે પફ ની દુકાન 3 વાગે ખુલશે. ફાઇનલી મિત્રો અમે રેસ્ટોરન્ટમાં ઉગી ગયા છીએ, ગુજરાતી થાળી ખાઈ. ક્યાંય ભેગું થયું નહીં આપણું કાફેમાં. તો હવે સમય બધાયનો આવે યાર. અત્યારે ફૂલ પરિસ્થિતિ ટાઈટ થઈ ગઈ છે. રેસ્ટોરન્ટમાં ખાવા ગયા હતા, આખો અમારી સાઈડનો અમે જે રાખ્યો હતો જે સાઈડ હરક પદુડો કઈ મોલી બાજુ રહ્યો, ત્યાં એકેય કેફે ખુલ્લું નહોતું. છેલ્લે અમે આવો ચોકડીએ ગઈ રેસ્ટોરન્ટમાં ગયા. 70 રૂપિયાનું બિલ બન્યું છે. થોડી વાર આરામ કરી લઈ, તડકો એવો પડે, હાવ નકરી નીંદર જ આવે, તો ઘડી વાર આપણે અહીંયા ટેકાવી લઈએ. તો મિત્રો હવે આપણે નીંદર કરી લીધી છે અને આપણે ડાયરેક્ટ જોઈએ ઉગતા પેલા ચા. આપણી પાસે છે અત્યારે 51 રૂપિયા. તો હવે આપણે 10 રૂપિયાની ચા પીશું એટલે આપણી પાસે વધશે પૂરા 41 રૂપિયા. તો હાલો પેલા આપણે ચા પી લઈ આવશે. આપણે પણ લીધા હતા 50 રૂપિયા, આપણે 10 અહીં દેજો એટલે છેલ્લા વધશે 41 રૂપિયા. તો છેલ્લા 40 રૂપિયા વધ્યા છે. હવે એમાં આપણો છે હવે ખાઈને લગી રાતના 12 વાગ્યા લગી. તો હાલો આગળ આગળ કઈ રીતના દી નીકળે છે તમે મોજ કરો ને અમે અહીંયા ઉભા થયું કરીએ. અત્યારે એકદમ હાંજ પડી ગઈ છે અને દિવસ કપરો થઈ ગયો યાર. આજે તો મને લાગી ફૂલંબુલ ભૂખ, હું રાત પડવાની વાત નથી જોતો ને ભાઈ. અહીંયા બાજુમાં આપણે ગુજરાવાળા ભાઈ ઉભા લઈએ, ગુજરાની ડીશ 20 રૂપિયાની છે. વચ્ચે આપણી પાસે પાસે માત્ર 10 રૂપિયા 20 રૂપિયા હતા, 20 આપણે ગુજરાની ડીશ ખાઈએ. હાલો ખાઈ લઈએ યાર, પેટ ભૂખ બહુ લાગે છે. કરું ભાઈ એક પ્લેટ બનાવી દે. 2000 years later. તો જો મિત્રો આવડે માત્ર ને માત્ર 10 રૂપિયા જોઈતા અને હજી આપણે કઈ ખાવું, કારણ કે આ લાઈન માં આપણા દોસ્તાર ની રેકડી છે. આપણે કેવું કહેવાય, 10 રૂપિયા ની જેટલી પાણી પૂરી આવે એટલી દે આપણને. ઓકે મજા આવશે ઈ જોવામાં યાર, ઈ જોવા માટે તૈયાર રહેજો. મિત્રો હવે આપણે અહીંયા ગોતતા ગોતતા આવી ગયા છીએ આગળ. અને હવે અહીંયા આપણે ખાવાના છીએ કુકરા અને આપણી પાસે પૂરેપૂરા 41 રૂપિયા. જોઈએ હવે આગળ કે કેટલા રૂપિયા વપરાય છે. તો હાલો અરે કુકરા ડીશ કરી દેજો ને. તો મિત્રો આપણા કુકરા તૈયાર થઈ રહ્યા છે અને 25 રૂપિયાના કુકરા છે. 40 માંથી 25 જાય તો કેટલા વધે? 15 રૂપિયા વધે. આપણે એકવાર કુકરા ખાઈ લઈએ પછી જોઈએ કે આગળ શું કરવું છે. 15 રૂપિયાના હાલો લઈ ગયા. મિત્રો આપણા ત્યાં છે પૂરા પૂરા 25 રૂપિયા. તો આપણે દાદાને દઈ દઈએ. આપણી પાસે વેચાય પૂરેપૂરા 15 રૂપિયા. હવે આગળ આપણે પાસે વપરાય છે કે એમને પડ્યા રહેશે. મિત્રો 100 રૂપિયા વેચા તો એમાંથી 15 રૂપિયા આપણે દઈ દઈએ ભાઈ ને. હવે છેલ્લે આપણે પાસે વેચો 1 રૂપિયો. આપણે ખાવાનું થોડું પેટ ભરાય છે એટલું. તો આપણા મિત્ર ની રેકડી આવી ગયા.
તો મિત્રો ચેલેન્જ થઈ ગયો એકદમ એન્ડ, અને તમારી નજરે ભાઈ 12:10 વાગ્યા છે, અને ભાઈ ચેલેન્જ નો હકદાર કોણ બનશે, કોણ જીતશે આ ચેલેન્જ, તો એના માટે તમારે માથે એક ટ્વિસ્ટ. તમારી પાસે શું વધ્યું છે? જો મારી પાસે હોય તો મારો રૂમાલ, તમારી પાસે તો કઈ વધ્યું નહીં. ભવિષ્યવાણી તમે કરી નાખી એમને, પણ તમારી ભવિષ્યવાણી ખોટી છે પ્રિતેશભાઈ, મારી પાસે વધ્યો છે પૂરેપૂરો. બેકાર હે ભૈયા, મેં તો તૂટ ગયા. ચેલેન્જ વિડીયો ને એન્ડ, અને જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરો, અને તમારા મિત્રો સાથે શેર કરો, ફરી ફરીને શેર કરો. એના માટે કર્યું હતું, આપણા રિઝલ્ટ માટે કર્યું નહોતું, આ કોઈ આપણે બાજવા માટે કર્યું નહોતું, આ ખાલી આપણે એન્ટરટેનમેન્ટ અને ફન માટે કર્યું હતું. અને આમાં નકરી નકરી આપણે મોજ જ કરવાની હતી, એ બાને આપણે મોજ જાય, તમે પણ મજા કરો, અમે પણ મજા કરીએ. અને હવે આપણે કરીએ છીએ આપણા ચેલેન્જને એન્ડ. હા, ઉભારી ઉભારી, અને કમેન્ટમાં કહી દેજો ભાઈ નેક્સ્ટ ચેલેન્જ કેવું જોવા માંગો તમે. ઓકે, ફટાફટ કરીએ એન્ડ. જય માતાજી, જય હિન્દ, જય શ્રી રામ, જય જય શ્રી રામ. ચલો.